કાલથી સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલતું હતું. ગઈકાલથી આજ સુધી જ્યારે જ્યારે વિરોધ પક્ષના સભ્યોએ બોલવાની શરૂઆત કરી છે, શરૂઆતથી જ એમને કહી દેવામાં આવ્યું 10 મિનિટમાં તમારું વક્તવ્ય તમારી વાત પૂરી કરશે. જ્યારે કરોડોના બજેટની વાત હોય, કરોડો રૂપિયાના ખર્ચે ક્યાં ક્યાં કેવા કેવા પ્રોજેક્ટો ઉપર ખર્ચા કરીશું એ વિષય ઉપર જયારે ચર્ચા કરવા માટે બજેટ સત્રની અંદર આપણે ભેગા થતા હોય, પ્રતિનિધિઓ ભેગા થતા હોય, તો 10 મિનિટની અંદર કેમ રજૂઆત કરી શકે? કેનો ડર છે, શેનો ડર છે તમને 10 મિનિટમાં તમે વાત પૂરી કરવાની કહો છો? તો પણ આમ આદમી પાર્ટીના તમામ સભ્યો એટલે કે વિરોધ પક્ષના તમામ સભ્યો એકદમ શાંતિથી રજૂઆતો કરી, શાંતિથી રજૂઆતો સાંભળી. આજે જયારે વિરોધ પક્ષ નેતા તરીકે મારે બોલવાનું થયું ત્યારે મેં પણ મારી રીતના રજૂઆતો કરી. એમાં જ્યાં અત્યાર સુધીની જે વીક પોઈન્ટો જેટલી જેટલી ખામીઓ હતી કે જે ગયા બજેટની અંદર છેલ્લા 10 વર્ષના બજેટની અંદર જેટલા જેટલા પ્રોજેક્ટો બતાવે છે, અત્યાર સુધી પ્રોજેક્ટોમાં કેટલા પૂરા કર્યા અને કેટલા બાકી રાખ્યા, કેટલા ઉડાડી દીધા, માત્ર લોકોને બેવકૂફ બનાવવા માટે લોલીપોપ આપવામાં આવે છે, મત લેવા માટે લોલીપોપ આપવામાં આવે છે, કેટલા કરોડોના ખર્ચે અમે પ્રોજેક્ટો બનાવવાના છીએ અને પછી 4-5 વર્ષ પછી એ પ્રોજેક્ટ જમીન પર પણ નથી હોતો અને કાગળિયા પર પણ નથી હોતો, એટલે ઉડી જાય છે, હવામાં જાય છે, હવામાં તરતા પ્રોજેક્ટો મૂકવામાં આવે છે. આ વિષય ઉપર ચર્ચા થતી હતી ત્યારે મેં શ્રી કે બસ તમારું વક્તવ્ય પૂરું કરો, 1 મિનિટમાં પૂરું કરો, 2 મિનિટમાં, અડધો કલાક સમય આપ્યો છે એ રીતના ઉપકાર કરતા હોય, એવી રીતના કે અડધો કલાકનો સમય આપ્યો છે વધારે નહીં બોલી શકું. જ્યારે વાત આવે ઉમેર કચરા કાર્ડની વાત આવે, તાપી રિવરફ્રન્ટમાં જે કરોડો રૂપિયા ખર્ચવાની વાત આવે, જે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવાની વાત આવે, બોન્ડ બહાર પાડવાની વાત આવે, આ તમામ જે ઘટનાઓ આપણે જોઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા ઉપર દેવું થશે, એટલે કે દિવાળો ફૂકીમાં છે. આજની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે પણ જે મહેકમ 51% પાર છે અને જો એ પણ મહેકમ અધૂરું છે પૂરું ભરવામાં આવે તો 60% પણ પાર થઈ જાય. અત્યારે પણ હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા પાસે પૈસા ન હોય અને દેવાળો ફૂકી કાઢવું હોય એવી પરિસ્થિતિ છે ને, અત્યારે પણ એવા ભવિષ્યના પ્રોજેક્ટો લાવીને પ્રોજેક્ટનો વિરોધ નથી પણ યોગ્ય મેનેજમેન્ટ નથી, યોગ્ય મેનેજમેન્ટના અભાવના કારણે આજે સુરતના લોકો જે ટેક્સ ભરે છે એ ટેક્સનો વ્યય થઈ ગયો છે. ત્યારે અમે જયારે રજૂઆતો કરતા હોય તો આપણે આવી રીતના સુધારો કરી શકાય. વિરોધ પક્ષના સભ્યોએ જે બજેટમાં સૂચનો કર્યા હતા કે આટલા આટલા સૂચનોને ધ્યાને રાખીને આ બજેટમાં સમાવેશ કરવામાં આવે, એક પણ સૂચન ઉપર સૂચનને સમાવેશ કરવામાં નથી આવ્યો અને એમને વાત પણ સાંભળવામાં નથી આવી. અને જે આખું ઓલઓવર બજેટ છે એ બજેટની અંદર જે પ્રમાણે અમારા ધર્મેશભાઈ, વિપુલભાઈ, અલગ અલગ સભ્યોએ સુધારાની વાત કરી હતી તો સુધારો તો દૂરની વાત છે, જવાબ દેવા પણ તૈયાર નહોતા. એટલે બજેટ જ્યાં કરોડો રૂપિયાનું છે પરંતુ અમને ક્યાંક ને ક્યાંક એમાં ગોલમાલ લાગે છે, જેટલા જેટલા પ્રોજેક્ટો લાવવામાં આવ્યા છે લોકો પાસેથી ખાલી મત લેવા ખેંચવા માટેના પ્રોજેક્ટો છે, એટલા માટે અમે આ બજેટનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ. અને આજની આ સભાની અંદર જયારે માનનીય કમિશનર શ્રી બોલવા ઉભા થયા ત્યારે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો કે જે કમિશનર અમારો સાંભળતા નથી, જે લોકોનો સાંભળતા નથી, એ તો પ્રતિનિધિ તરીકે અમને મળવા માટેનો સમય માંગતા હોય ત્યારે 20-20 દિવસે અમને એમ કહે છે કે ભાઈ કાલે મળીએ, પરમ દિવસે મળીએ, 20 દિવસ પછી મળે છે અને 20 મિનિટનો સમય આપે છે. લોકોના પ્રશ્નો બાબતે એની પાસે મળવાનો સમય નથી તો અમારી પાસે પણ કમિશનરને સાંભળવાનો સમય નથી. બજેટમાં જે ખામીઓ અમને દેખાય એ ખામી વિશે વિપુલભાઈ સુહાગિયા, ધર્મેશભાઈ મંડેડી, મહેશભાઈ એમ તમામ કોર્પોરેટરોએ રજૂઆતો કરી હતી, પરંતુ એ ખામીઓ કયા કારણોસર કઈ રીતના સુધારી શકાય એની વાત કરવાના બદલે માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા માટે ભેગા થતા હોય એવું વલણ અમને દેખાયું. ત્યારબાદ આજે કમિશનર શ્રી બોલવા ઉભા થયા આજના બજેટ બાબતે, તો અમે જયારે છેલ્લા જ્યારથી અમે લોકો ચૂંટાયા છે ત્યારબાદ આ માનનીય કમિશનર શ્રી આવ્યા છે, જે 2 વર્ષનો સમયગાળો થઈ ગયો ત્યારથી અને અત્યાર સુધી ચૂંટાયેલી વાત પ્રત્યે અસહકારની ભાવના હંમેશા દાખવી છે. જયારે મળવાની વાત કરી કે ભાઈ કોઈ વિસ્તારના કામની રજૂઆતો હોય એ બાબતે મળવા જવું હોય, વાત કરવી હોય, એમની પાસે ફોન ઉપાડવાનો પણ સમય નથી હોતો, તો અમે ચૂંટાયેલી વાત છીએ, લોકોએ મત આપીને અમને બેસાડ્યા છે તો એમની પાસે સમય નથી, તો અમે ચૂંટાયેલી પાસે અમારી પાસે પણ કમિશનરને સાંભળવાનો સમય નથી. અને જે ફાકા બોલનારી વાળું જે ગુલાબી બજેટ કહી શકાય, એ ગુલાબી બજેટની અંદર જે વેફર, જે વેફરનું પેકિંગ જેમાં હવાજાજી હોય રીતના જ આ બજેટમાં છે. આવનારી ચૂંટણીને ધ્યાને લઈને બજેટમાં પ્રોજેક્ટો લેવાય છે, પરંતુ થોડા સમય પછી એ કાગળ પર ટીવી મીઠાઈ જશે હશે નહીં અને જમીન પર પણ નહીં હોય, એટલે એનો મતલબ એવો કે તરતા પ્રોજેક્ટો મૂકવામાં આવે છે. ત્યારબાદ તાપી રિવર પણ ડેરેજ ઇન્ટરસેપ્ટર જે લાઈનો છે ચેન્જ કરવાનું કામ છે, તમામ કામો જો આપણે જોવા જઈએ તો આવનારા સમયની અંદર દિવાળો ફૂટી જેવી પરિસ્થિતિ છે, 2 કરોડના બોન્ડ પાર પાડવા પડે છે, ત્યારબાદ કરોડોના કૌભાંડો થતા હોય એમાં 1 કૌભાંડ વધારે આચરવાની નીતિ જે લોકોએ પેઢી છે અને આચરું છે, તો કચ્છા કૌભાંડ આ બાબતે સાંભળી નહીં શક્યા, અમને તક નહીં આપી બોલવાની, બજેટની છે ખૂટી બજે રજૂ કરવાની તક નહીં આપી, તો અમે પણ આ બજેટને સખત શબ્દોમાં ઉખોડીએ છીએ અને એમનો વિરોધ. ઓકે, નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગઈકાલથી
સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલુ હતું, આજે પણ બજેટ હતું. ગઈકાલથી અમે જોયું તો માનનીય મેયરશ્રીએ એક મતલબ 10 મિનિટની મર્યાદા બાંધી દીધી કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે, એ વિષય ઉપર 10 થી 15 મિનિટે ચર્ચા કરી શકશે, વધારે સમય ચર્ચા નહીં કરી શકે. સાથે સાથે આજે જયારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે ભાઈ 1/2 કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું. અને અમે લોકોએ જયારે સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે ચર્ચા કરી, એક વર્ષ દરમિયાન જેટલા જેટલા પ્રોજેક્ટો મુકાયા હતા, કેટલા પડતા મૂકી દેવાયા, અત્યાર સુધીના જેટલા પ્રોજેક્ટો હતા એ લોકોને ખાલી લોભાવવા માટેના હતા, એક લોલીપોપ સમાન હતા, એ તમામ પ્રોજેક્ટોના નામ સાથે જયારે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભળાયું નહીં. સાથે સાથે જયારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે, કૌભાંડો થઈ રહ્યા છે, જેમ કે કચરા કાંડ હોય, જે પોતાના માનીતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં, સુરત મહાનગરપાલિકાની નુકસાનીમાં માનીતાને કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત હોય, કે પછી બીજા કોઈ પ્રોજેક્ટ હોય, વર્લ્ડ બેંક પાસેથી કરોડોની લોન લેવાની વાત હોય, કે પછી બોન્ડ બહાર પાડીને પૈસા લેવાની વાત હોય, આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂકી દે એવી પરિસ્થિતિ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે એની સામેના ખર્ચા છે, એમાં સૌથી વધારે ખર્ચ મહેકમનો છે. મહેકમનો ખર્ચ 51% અત્યારે ઓન પેપર બતાવે છે, અને હાલની પરિસ્થિતિમાં મહેકમ પૂરતું નથી એની ઘટ આંકડાકીય માહિતી સાથે જયારે સભા સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આનું સોલ્યુશન આપો, એક સાઈ જાય અને કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતા. બસ આ બજેટની અંદર મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અથવા તો એમના શાસકોના વખાણ કરો તો 5-5 કલાક બોલવા દે, પરંતુ જયારે સુરત મહાનગરપાલિકાની વાત હોય, સુરત શહેરની જનતાની વાત હોય, લોકોના હિતની વાત હોય, આ કરોડો રૂપિયા ક્યાંથી આવશે, કરોડો રૂપિયા લોકો વચ્ચે કઈ રીતના આપી શકાશે એની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં તાકાત નથી કે એ સાંભળી શકે, જેના કારણે વાત સાંભળવાની તો દૂર રહી પણ અધૂરી વાતે બેસાડી દેવામાં આવી. અને સાથે સાથે જયારે માનનીય કમિશનર શ્રી બોલવા ઉભા થયા ત્યારે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો કે જે કમિશનર પાસે અમે જયારે જનપ્રતિનિધિ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, લાખો લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા હોય, લોકશાહીની અંદર પ્રતિનિધિ જયારે કોઈ પણ પોતાના વિસ્તારની ફરિયાદ હોય કે એક્સપ્રેસિડ કઈ પણ રજૂઆતો કરવા માટે કમિશનર પાસે જતા હોય તો કમિશનર પાસે વાત સાંભળવાનો સમય નથી હોતો, ફોન ઉપાડવાનો સમય નથી હોતો, એમનું વર્તન યોગ્ય નથી હોતું, કામગીરીમાં કેટલી નિષ્ફળતા છે એ અંગેનો આખો રિપોર્ટ ત્યાં સભા સમક્ષ અમે રજૂ કર્યો ત્યારે એમનાથી બોલાયું નહીં અને અડધી સભા છોડીને જતા રહ્યા. પછી જયારે બોલવા આવ્યા ત્યારે અમે એટલી જ ખાલી વાત કરી કે શાસકોનો તો અમે વિરોધ કરીએ છીએ, આ બજેટનો પણ સખત વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે સુરત મહાનગરપાલિકાએ તમામ પ્રતિનિધિઓ, તમામ લોકોથી અને તમામ લોકો જે પૈસા આપે છે એનાથી ચાલતી જે સુરત મહાનગરપાલિકા હોય, ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બધાએ પોતપોતાના વિસ્તાર અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ કામોને સૂચન બજેટમાં 1 મહિના અગાઉ આપી દીધા હતા કે એટલા એટલા કામોને આ બજેટની અંદર આવરી લેવામાં આવે, પરંતુ બજેટમાં એક પણ કામનો સમાવેશ નહીં કરવામાં આવ્યો. સાથે સાથે એની જે ત્રુટીઓ હતી તો એમનો પણ યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો, અમે જે સુધારા માંગેલા સુધારો પણ નહીં આપવામાં આવ્યો, જે કારણસર અમે લોકોએ આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યો અને આ બજેટનો વિરોધ કર્યો. અને સાથે સાથે માનનીય કમિશનરશ્રીને પણ એ બોલવા જ્યારે ઉભા થયા તો એમનો પણ અમે વિરોધ કર્યો અને અમે એના પ્રત્યે અસહકારની ભાવના પણ અમને બતાવી છે કે જો આવું નવું વલણ રહેશે તો કમિશનર પાસે અમને સાંભળવાનો સમય નથી તો અમારી પાસે પણ એમને સાંભળવાનો સમય નથી, અને એ દરમિયાન અમે વોકઆઉટ કર્યું. જય હિંદ, જય ભારત.